એશિયાની સૌથી મોટી ડેરી બનાસ ડેરીના પશુપાલકો માટે ખુશીના સમાચાર આવ્યા છે. દેશમાં પશુઓ માટે તમામ પશુઓને ટેગ તથા એમ્બ્યુલન્સથી સેવા આપનાર બનાસ ડેરી દેશની પ્રથમ ડેરી બની છે. 150 એમ્બ્યુલન્સ ડોક્ટર સાથે પશુઓની સારવારમાં ઉપલબ્ધ કરવાની સાથે હવે તમામ પશુઓની માહિતી અને તેમને આપવામાં આવેલી સારવારની વિગત ઓનલાઈન થશે. બનાસ ડેરીએ 20 લાખ પશુઓને ટેગ આપ્યા છે. બનાસ ડેરીના સફળ સુકાની ચેરમેન શંકરભાઈ ચૌધરીના નેતૃત્વમાં શ્વેત ક્રાંતિ હવે ડિજિટલ જમાના સાથે જોડાઈ રહી છે. આજે બનાસ ડેરી ખાતે ચેરમેન શંકરભાઈ ચૌધરીએ પશુ સારવાર મોબાઈલ એપને વિધિવત રીતે ખુલ્લી મૂકી હતી. આપ સૌને એક આપણા દેશ માટે એક નવા અને એક પ્રગતિશીલ સમાચાર આપવા જઈ રહ્યો છું. બનાસકાંઠા જિલ્લાની અંદર 20 લાખ કરતાં વધારે પશુ જે દૂધના વ્યવસાય પશુપાલકો છે તેમના છે. આ જિલ્લાના તમામ પશુઓને જે પશુપાલકો ડેરી સાથે જોડાયેલા છે એ બધા પશુપાલકોના તમામ એટલે કે 20 લાખ જેટલા પશુને જે માણસને આધાર કાર્ડ આપ્યો છે તે પ્રમાણે ટેગિંગ કરી અને તમામ પશુનો આધાર કાર્ડ તૈયાર થઈ ગયું છે. એટલે ભારતનો કદાચ આવડી મોટી સંખ્યા ધરાવતો આ પહેલો જિલ્લો હશે કે જેના તમામ પશુની પાસે આધાર ટેગિંગ છે. તેની સાથે 250 જેટલા ડૉક્ટરોની ટીમ, 150 જેટલી પશુ મોબાઈલ ગાડી સાથે રાત દિવસ પશુની સારવાર માટે સતત કાર્યરત હોય એવો કદાચ પ્રથમ જિલ્લો બની રહ્યો છે બનાસકાંઠા જિલ્લો ભારતની અંદર, કે જે પ્રમાણે માણસ માટે 108ની વ્યવસ્થા છે, સુવિધા છે, તે પ્રમાણે 150 જેટલી ગાડીઓ સાથે તેની સારવાર આપવા માટે ડૉક્ટરોની ટીમ ખડા પગે રહેશે. તેમને અપાતી સારવાર એ ઓનલાઈન થઈ શકે. દાખલા તરીકે કોઈ પશુપાલક પોતાનો પશુ બીમાર છે તો તે ફોન કરશે, અહીંયા ડેટા રેકોર્ડ થશે અને ડેટા અપગ્રેડ પણ થશે. દરેક ડૉક્ટર પાસે તેની એપ હશે અને એ એપના આધાર ઉપર ત્યાં પહોંચી જશે. GPRS સિસ્ટમથી કનેક્ટ કર્યા છે એટલે પશુપાલકને પણ ધ્યાનમાં આવશે કે ડૉક્ટર ક્યારે પહોંચ્યા, કેટલી વારમાં પહોંચી રહ્યા છે. જો એપ ડાઉનલોડ કરશે તો પશુપાલકને પણ એની માહિતી મળશે અને પશુને શું સારવાર કરી તેનો ડેટા પણ પશુપાલક પાસે રહેશે. એટલે એક આઈડી એમને આપવામાં આવશે, એના આધાર ઉપર આજે નહીં પણ ભૂતકાળમાં પણ કઈ કઈ સારવારો આપણે આપી છે તો એવું ભવિષ્યમાં જાણી શકશે. તો એને એક તો પેપરલેસ થશે અને પોતાના મોબાઈલની અંદર જ ખબર પડશે કે મેં મારું પશુ બીમાર પડ્યું હતું ત્યારે 1 વર્ષ પહેલાં 2 વર્ષ પહેલાં કઈ કઈ સારવાર આપી હતી, કઈ દવા આપી હતી. તો બીજા કોઈ ડૉક્ટર આવશે તો પણ તેની પાસે એનો ડેટા હશે. જે માણસ માટે અત્યારે હવે કરવા માટે સરકાર જઈ રહી છે તે ડેટા અહીંયા પશુ માટે આપણે ત્યાં અવેલેબલ હશે. એટલે આવી એક ઐતિહાસિક કામ કરવાની ક્ષણે આપ સૌને આજે ખૂબ રાષ્ટ્રીય પર્વ નિમિત્તે ખૂબ ખૂબ શુભકામનાઓ પાઠવું છું. બનાસ પરિવારના અમારા સૌ નિયામક મંડળ અને અધિકારીઓને પણ જે આ કામ સાથે જોડાયેલા છે તેઓ વેટરનરી ડૉક્ટર મિત્રોને પણ હૃદયથી શુભકામનાઓ પાઠવું છું અને પશુપાલકોને આ ખુશીના સમાચાર આપું છું.